नमस्कार, सीधू ने सचमां आपનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. રાજ્યમાં ચોમાસું બેસ્યાને બે મહિના થઈ ગયા. સૌરાષ્ટ્રમાં તો સીઝનનો અડધાથી વધુ વરસાદ ખાબકી ગયો. જો કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યમાં ચોમાસું સતત હાથતાળી આપી રહ્યું છે. વરસાદ ખેંચાતા હવે લોકોએ વરુણ દેવને રીઝવવા પરંપરાઓનો સહારો લેવો પડ્યો છે. तो छेल्ला घणा दिवसोथी उत्तर मध्य अने दक्षिण गुजरात माटे वरसादनी आगाहीओ थाय छे, पण वरसाद आगाही पूरतो ज मर्यादित रही गयो छे. हवे वरसादनी आतुरतापूर्वक राह जोवाई रही छे. जो वरसाद नहीं थाय तो अहीं खेतीने मोटू नुकसान थई शके तेम छे. राज्य में चौमासु अत्यारे बे रूप देखाड़ी रह्यु छे. एक तस्वीर सौराष्ट्रनी छे, ज्यां अत्यार सुधी सीजननो अर्धाथी वधु वरसाद पड़ी चुक्यो छे. घणा जलाशयो छलकाया छे, तो बीजी तरफ उत्तर अने दक्षिण गुजरात में वरसाद छूटो छवायो पड़ीने शांत थई जाय छे. चौमासाना बे महीना थवा आव्या, छतां हजु सुधी वरसाद जामतो नथी. उत्तर गुजरात में सीजननो फक्त 22% जेटलो ज वरसाद पड्यो छे, जे खेती माटे पूरतो नथी. चातक नजरे वरसादनी राह जोवाई रही छे. उत्तर गुजरात में तो वरसादनी एवी अछत छे के भर चोमासामां खेडूतोनी आंखो वरसादनी राह जोई जोईने थाकी जाय छे. आकाशमां वादळो तो छवाय छे, पण पाणी नथी वरसतुं. आ दृश्यो छे बनासकांठा जिल्लाना, जे धरती सूकी जोवा मळे छे. बनासकांठामां सीझननो फक्त 20% वरसाद पड्यो छे, जे उत्तर गुजरातमां सौथी ओछो छे. बनासकांठा सहित समग्र उत्तर गुजरात में वरसाद खेंचाता खेडूतो चिंतित बन्या छे. बियारण निष्फळ जवानो भय छे. एक बाजु कोरोना वायरसना कारणे खेडूतोने आ वर्षे मोटू नुकसान थयु, तो हजु वरसाद खेंचाई रह्यो छे. सारा वरसादनी आशाए खेडूतोए मोंघा दाट बियारण लावी वावेतर तो कर्यु, पण श्रावण महीनो बेस्यो होवा छतां पण धरती सूकी भट छे. मोटाभागना खेडूतोए मગફળી, બાજરી, એરંડા અને ગવાર જેવા પાકોનું સારા વરસાદની આશાએ વાવેતર કર્યું છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખેડૂતો ખુશ થઈ ગયા. તેમણે બિયારણ લાવી વાવણી પણ કરી નાખી. પરંતુ હવે વાવેતર કરેલા પાકમાં બીજ થઈ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. પહેલા ખેડૂતોને કોરોના વાયરસને કારણે નુકસાન વેઠવું પડ્યું, તીડનું આક્રમણ થયું, કમોસમી વરસાદ સામે ખેડૂતો ઝઝૂમ્યા, અને હવે ચોમાસું આવી જવા છતાં ચિંતા ઘેરી બની છે. ગઈ સાલ વરસાદમાં કોઈ ભલેવાર થયો નહોતો, પાણી તળ ઊંડે જાય જાય છે, જમીનમાં કોઈ અમી રહેતી નથી. પછી એના પછી વળી ટીડ આવે તો એ નુકસાન કરી ગયું, પણ કોઈ હજી સરકારે લાભ આપ્યો નથી ખેડૂતને. એટલે ખેડૂત બહુ તકલીફવાળા છે. હવે સૌરાષ્ટ્રમાં બાળક વરસાદ વધારે થયો છે, આ બાજુ કાઠિયાવાડમાં કેટલો વરસાદ ભયંકર છે, પણ બનાસકોટામાં શું છે, વરસાદ જ થયો નથી. અનેક ખેડૂતોએ મગફળીનું ઊંચું ઉત્પાદન થશે તેમ માનીને લાખો રૂપિયાનું વાવેતર કરી દીધું, પણ હવે વરસાદના માત્ર એંધાણ જ દેખાય છે. અધૂરામાં પૂરું અમીરગઢ જિલ્લામાં તો પાણીના તળ 800 ફૂટ પર પહોંચી જતા પાણીની તંગી અહીં સખત રીતે વર્તાઈ રહી છે. વરસાદ ના આવે તો દુષ્કાળ જ પડવાનો. ફોરે દેખો, ગયા વર્ષે દુષ્કાળ તો પડ્યો જ હતો, અને તીડ આવ્યા, બહુ નુકસાન છે એમ ખેડૂતને. શું કરે ખેડૂત બિચાર. હવામાન વિભાગનું માનીએ તો બંગાળની ખાડી પર હજુ કોઈ એવી ખાસ સિસ્ટમ સક્રિય નથી થઈ, જેનાથી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં સારો વરસાદ પડી શકે, એટલે જ હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. એક્ચ્યુઅલી ગુજરાત રિજિયન મેં બારિશ તભી હોતા હૈ જબ બંગાળ કે ખાડી મેં કોઈ સિસ્ટમ બનેગા. સિસ્ટમ કા મતલબ હૈ જૈસે માન લીજિયે કોઈ સ્ટ્રોંગ સાયક્લોનિક સર્ક્યુલેશન યા લો પ્રેશર એરિયા યા ડિપ્રેશન જો બનતા હૈ બંગાળ કે ખાડી મેં, આઈધર હેડ વે મેં યા વેસ્ટ સેન્ટ્રલ વે મેં બન કે અગર નોર્થ વેસ્ટ યા વેસ્ટ નોર્થ વેસ્ટ વર્ડ ઉસકા મૂવમેન્ટ હોતા હૈ, તબ હો જાકે હમારા ગુજરાત રિજિયન ખાસ કરકે સાઉથ ગુજરાત, ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાત કો બહુત બારિશ મિલતા હૈ. इस बार अभी तक ऐसा सिस्टम एक भी नहीं बना. आज जुलाई का 2021 है, तो इसीलिए हम आप देखेंगे कि सौराष्ट्र कच्छ में तो बहुत बारिश हुआ है, वह नॉर्मल या एक्सिस्टेंट फॉल है, बट गुजरात रीजियन में
રેનફોલ ડેફિશિયન્ટ હોય. જે પણ હોય, ખેડૂતો માટે વરસાદ હવે પ્રાણ પ્રશ્ન છે. ખેડૂતો આશા સાથે આકાશ તરફ જોઈને બેઠા છે. જોવું એ રહેશે કે વરુણ દેવ ક્યારે રીજે છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સાબરકાંઠામાં થોડા દિવસ પહેલા વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી તો કરી દીધી, પણ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેવી છે જિલ્લાના ખેડૂતોની સ્થિતિ જોઈએ અહેવાલમાં. બનાસકાંઠાની જેમ સાબરકાંઠામાં પણ વરસાદના અભાવે સ્થિતિ સારી નથી. જિલ્લામાં 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું, જો કે પછીથી વરસાદ ખેંચાયો. છેલ્લા 15 દિવસથી તો જિલ્લામાં વરસાદનું એક ટીપું નથી પડ્યું, જેના કારણે પાક મુરઝાઈ રહ્યો છે. ખેડૂતોએ ચોમાસામાં પણ સ્પ્રિન્કલર અને ટપક સિંચાઈ પદ્ધતિ કરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળીનું કરવામાં આવ્યું છે. 76,000 જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ પાકોમાં 2,01,000થી પણ વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે હાલ તો જે વરસાદ પાછો ખેંચાયો છે અને વરસાદ પાછો ખેંચાવાને લઈને ખેડૂતો ઉપર વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે હાલ જે મગફળી છે, મગફળી પણ અત્યારે સુકાવા લાગી છે. તો આ ઉપરાંત જે ડાંગરનો પાક છે, ડાંગરનું વાવેતર કર્યું છે, તેમાં પણ પાણીની વધુ જરૂરિયાત ઊભી હોવાને લઈને ડાંગરના પાકમાં પણ મોટા પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે અત્યારે હાલ તો ખેડૂતો એક સાથે વરસાદની રાહ જોઈ. મગફળી અને કપાસના પાક પાછળ મોંઘી દવાઓ, બિયારણ અને ખાતરનો ઉપયોગ કર્યો, પણ વરસાદના અભાવે કાતરા નામની જીવાતે પાકને નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાના હડિયોલ ગામમાં મગફળીનું વધુ વાવેતર થાય છે, પણ આ વર્ષે વરસાદ ખેંચાતા પાક હાલ સુકાઈ રહ્યો છે. વરસાદ આગોતરો સારો એવો વરસાદ પડ્યો, જેના કારણે ડાંગરનું વાવેતર ચાલુ કર્યું, પણ ત્યાર પછી છેલ્લા 15-20 દિવસથી વરસાદ આવ્યો જ નથી, જેના કારણે જે ડાંગર વાવી છે એ પણ પીરી પડી છે અને બીજું વાવેતર બાકી છે, કારણ કે પાણીમાં પહોંચી નથી શકતા, જેના કારણે ડાંગરનું વાવેતર પૂરેપૂરું કરી શક્યા નથી. તે ઉપરાંત મગફળીમાં પણ એ જ પોઝિશન છે. શાકભાજીમાં પણ વરસાદના કારણે ઘણા બધા રોગ આવી ગયા છે, ફૂગ આવી ગઈ છે, જીવાતો પડી છે, જેના કારણે માર્કેટમાં પણ ભાવ નથી મળતો અને ઉત્પાદન પણ ઓછું મળશે, જેના કારણે આ વર્ષે જો વરસાદ 1-2 દિવસમાં જો નહીં થાય તો સરવારે ખેડૂતોને ઘણું બધું મોટું નુકસાન જાય એવું છે. વધુ પડતી ગરમીને કારણે જળાશયો પહેલા જ સુકાઈ ગયા હતા, પછી વરસાદે દગો દીધો, જેનું પરિણામ ખેતરોમાં જોવા મળી રહ્યું છે. ઘણા ખેડૂતો કપાસને બદલે મગફળીના પાક તરફ વળ્યા હતા, પણ તેનાથી પણ તેમને કોઈ ફાયદો નથી થયો. હવે જો 5-1 દિવસમાં વરસાદ ન પડે તો મગફળી અને કપાસનો પાક નષ્ટ થઈ જાય તેમ છે. અત્યારે તો કાતરા આવ્યા છે, ફૂગ છે, બધું ઘણી બધી રોગ ચાલુ થઈ ગયા છે. વરસાદ ખેંચાયો છે એના લીધે હાલ તો બહુ ફૂગનું પ્રમાણ બહુ વધી ગયું છે અને ના 2-4 દિવસની અંદર તો મગફળીનું વાવેતર ખલાસ થઈ જશે. જિલ્લામાં કરાયેલ કુલ વાવેતરમાં મગફળી 76,991 એકરમાં, કપાસ 45,505 એકરમાં, સોયાબીન 14,187 એકરમાં, મકાઈ 12,439 એકરમાં, શાકભાજી 11,684 એકરમાં અને ઘાસ ચારાની 17,200 એકરમાં વાવણી કરાઈ છે, જેના પર અત્યારે હાલ સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ વરસાદની આગાહી કરે છે, પણ તે ઠગારી સાબિત થાય છે. આગાહીકાર અંબાલાલનું માનીએ તો બંગાળની ખાડીમાં જો ચોમાસાને લગતી કોઈ હલચલ થાય તો જ ગુજરાતને લાભ થાય તેમ છે. કારણ આપણે જોઈએ તો મુખ્યત્વે સ્ત્રોત ઉત્તર મધ્ય ગુજરાતમાં આપણે બંગાળ અને ઉપસાગરમાં છે. દક્ષિણ ગુજરાતમાં મુખ્ય સ્ત્રોત જે છે અરબ સાગરનું વહન છે, પરંતુ અરબ સાગરના વહન જે ક્યારેક ઓમાન તરફ જાય તો ફંટે જતું હોય છે, એ લગભગ તો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં થતું હોય છે, પરંતુ અત્યારે જે વહન જે છે એ સહેજ ફંટાય અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં સહેજ એનો ઘુમાવ રહે તો આ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઘણો ઓછો પડતો હોય છે. આહવા ડાંગ જિલ્લા, આહવા ડાંગમાં જે સઘન ખેતીનો વિસ્તાર છે ત્યાંમાં પણ વરસાદ ઓછો પડતો હોય છે. હવે જોવું એ રહેશે કે ઉત્તર ગુજરાત માટે વરસાદની આગાહી ક્યારે સાચી સાબિત થાય છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો પંચમહાલમાં વરસાદ ખેંચાતા ડાંગરની ખેતી સામે પડકાર ઉભા થયા છે. ચિંતાની વાત એ છે કે વરસાદના અભાવે ડાંગરનું 80% વાવેતર બાકી છે. ખેતી હવે ભારે નુકસાન નારે છે.
પંચમહાલમાં વરસાદે લાંબો વિરામ લેતા જમીન ફરી કોરીકટ બની રહી છે. ખેતરોમાં વાવણી સુકાઈ રહી છે. કેનાલોમાં ફક્ત હાજરી પૂરતું પાણી છે. સામાન્ય રીતે આ એ સમય હોય છે જ્યારે ખેતરો લીલાછમ હોય છે, પણ આ વખતે એવું નથી. વરસાદના અભાવે વાવણીમાંથી બીજ પણ ફૂટી શક્યા નથી. ગોધરાના અંબાલી ગામની વાત કરીએ તો ખેડૂતોમાં ક્યારીની ડાંગરનું વાવેતર હજુ પણ બાકી છે. ખેતરો નજીકથી પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલ પણ ખાલીખમ છે, જેથી ખેડૂતો કેનાલમાં ઉતરીને પાણીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ હાઈ લેવલ કેનાલનું નિર્માણ ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા માટે કરવામાં આવ્યું હતું, પણ તેમાં પાણી નથી એટલે ખેડૂતોની લાચારી વધી છે. હા, અમારા પંચમહાલ જિલ્લામાં એક દોઢ મહિનાથી વરસાદ પડતો નથી અને અત્યારે અમારે ડાંગરનો દરો અમે ખાતરો નાખીને ઉછેરેલો છે તે પણ સુકાય છે અને અત્યારે નહેરમાં પાણી નથી તો અમારે ડાંગર અત્યારે રોપી તો કેવી રીતે અમારે રોપી. સૌથી કફોડી હાલત ડાંગરના ખેડૂતોની છે. ક્યારીમાં ડાંગરનું 80% એટલે કે 35,000 હેક્ટરમાં વાવેતર બાકી છે. ખેડૂતોએ છેલ્લા એક મહિનાથી ડાંગરના ધરુ તૈયાર કરી રાખ્યા છે, જે હવે વરસાદના અભાવે નષ્ટ થવાના આરે છે. જિલ્લામાં દર વર્ષે અંદાજિત 1.71 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થતું હોય છે, જો કે વરસાદ ખેંચાતા ખેડૂતો વાવેતર કરી શક્યા નથી. જો આ સપ્તાહે વરસાદ નહીં આવે તો ખેડૂતોને ક્યારીની ડાંગરની ખેતીમાં ભારે નુકસાન સહન કરવું પડે તેમ છે. પંચમહાલના મોટા ભાગના ખેડૂતો ચોમાસાની ખેતી ઉપર નિર્ભર છે. જિલ્લામાં સિંચાઈ પાણીની સુવિધા ઘણા ઓછા ખેડૂતોને મળે છે. એવામાં વરસાદની ગેરહાજરીએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે. ખેડૂતોએ મોંઘા દાટ ખાતર અને બિયારણનો ઉપયોગ કરી ધરુ તૈયાર કરી રાખ્યા છે, જે હવે નષ્ટ થવાના આરે છે. અમારા બધી કાળીની જમીન છે, 200-300 એકર જમીન બધી નિષ્ફળ જાય એમ છે. દરો અત્યારે 2 મહિના થયા, 2 મહિનાનો દરો થયો. આવતા દરો ફરી નોખીએ તો અમારે રૂપાય એમ છે, એ દરો નિષ્ફળ જવાનો. અમારે જો સરકાર નહેરમાં પાણી છોડે તો અમારે કંઈક અમારે થોડું ઉત્પાદન લેવાય, નહીં તો કોઈ અમારા પાકમાં નિષ્ફળ છે અમે અને કશું અમારે પાકે એમ નથી. ચોમાસાના 2 મહિના થવા આવ્યા, પણ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માંડ 20% વરસાદ થયો છે. તેની સામે ખેડૂતો 1,10,000 હેક્ટરમાં વાવેતર કરીને બેઠા છે. આકાશમાં વાદળો જોઈને ખેડૂતો દરરોજ ખુશ થાય છે, પણ વાદળો હાથ તાળી આપીને જતા રહે છે. જોકે ખેડૂતોને આશા છે કે વાદળા વરસાદની સાથે રાહત જરૂર લાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વર્ષોની પરંપરા રહી છે કે જ્યારે જ્યારે વરસાદ લંબાઈ જાય, કોઈ પ્રદેશમાં વરસાદના કોઈ અણસાર ન હોય ત્યારે વર્ષોની પરંપરા મુજબ ગ્રામજનો મેઘરાજાને મનાવવા અવનવા નુસ્ખા અપનાવે છે. પંચમહાલના સરસાવ ગામની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી શું કર્યું, આવો જોઈએ. રસ્તા પર ગામથી ગીતો ગાતી આ મહિલાઓ મેઘરાજાને મનાવી રહી છે. રીઝવી રહી છે મેઘરાજાને કે હવે તો કૃપા કરો, મન મૂકીને એવા વર્ષો કે પાકને જીવતદાન. પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વિરામ લીધો છે. ખેડૂતો ચિંતિત છે, એટલે જ વરસાદ પડે તે માટે મહિલાઓએ અપનાવી વર્ષો જૂની પરંપરા. મહિલાઓ ધાડ સ્વરૂપે મારક હથિયારો સાથે રસ્તા પર ઉતરી આવી. આ પરંપરામાં કોઈ પુરુષો જોડાતા નથી. મહિલાઓ ધાડ દરમિયાન અપશબ્દો બોલવા સાથે માર્ગ ઉપર સામે આવતા વાહનને અટકાવે છે અને સામે જો કોઈ પુરુષ આવે તો તેમને પણ અટકાવવાની પ્રથા છે. જો કે ગ્રામ્ય વિસ્તારમાં અનુભવી વાહન ચાલકો જાતે જ ધાડ જોઈને પોતાના વાહનો સાઈડમાં કરી દેતા હોય છે. અમે ધાડ ચડ્યા, શું હોય અમે આ વહરત લાવવા હારો એમે આવે અમે કરો આનું બોકડો લાવીને મારે નારો પડીને એને પેલે કરવાને પૂજા કરવાની. પંચમહાલના સરસાવ પંથકમાં વાદળો ઘેરાયતો છે, પણ વરસાદ હાથ તાળી આપીને જતો રહે છે. કાળા ડિબાંગ વાદળો જોઈને એવું લાગે કે વરસાદ હમણાં પડશે, પરંતુ ગ્રામજનો નિરાશ થઈ જાય છે.
એટલે જ ગોધરાના સરસાવ પંથકની મહિલાઓએ વર્ષોની પરંપરાને જાળવી રાખી શરૂ કર્યા મેઘરાજાને મનાવવાના પ્રયાસો. હાથમાં લાકડી, ધજા, શ્રીફળ અને પાલતુ પ્રાણી બકરાને લઈ ગામના હોળિકા દહન સ્થળે જાય છે અને ત્યાં પૂજા કરી અન્ય ગામની મહિલાઓને મેઘરાજાને રીઝવવા માટે બકરાને આપી દે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પર સૌ કોઈને વિશ્વાસ છે. માન્યતા એવી છે કે આ રીતે ગામથી ગીતો ગાવાથી વરસાદ જરૂર પડે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ખાતર બિયારણ ફેલ જવાની દહેશત છે. ચોમાસામાં કરેલું વાવેતર નિષ્ફળ ન જાય તે માટે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. તો એક તરફ તો રાજ્યમાં 100% વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારો જે છે તે વરસાદ વિહોણા છે. આગળ આવા જ કેટલાક વિસ્તારોની વાત કરીશું. હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેઠાના 2 મહિના પછી પણ દક્ષિણ ગુજરાતમાં પૂરતો વરસાદ નથી થયો. ડાંગમાં જ્યાં આદિવાસી ખેડૂતો માત્ર વરસાદી ખેતી પર આધાર રાખે છે, ત્યાં હવે મેઘરાજાને રીઝવવા લોકો વરુણ યજ્ઞનો આશરો લઈ રહ્યા છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં અત્યારે સ્થિતિ ઉલટી છે. જ્યાં ચોમાસું શરૂઆતથી જ જામી જાય છે, ત્યાં અત્યારે જમીન સૂકી ભટપડી છે. આ વર્ષે અત્યાર સુધી જિલ્લામાં ફક્ત 15% જેટલો જ વરસાદ પડ્યો છે, જેનું સૌથી વધુ નુકસાન ખેડૂતોએ ભોગવવું પડ્યું છે. 95% આદિવાસી વસ્તી ધરાવતા ડુંગરાળ વિસ્તારમાં નાના ખેડૂતો માત્ર વરસાદી ખેતી પર આધારિત છે. આ વખતે પણ તેઓ વરસાદ પડે તેની આતુરતાથી રાહ જોતા હતા, પણ વરસાદ વારંવાર હાથતાળી આપી જાય છે. ખેડૂતોએ વાવેતર પણ કરી દીધું હતું, પણ વરસાદના અભાવે વાવેતર પર પાણી ફરી ગયું. ખેડૂતોને ચિંતા છે કે વરસાદ નહીં આવે તો તેમનું ગુજરાન કેવી રીતે ચાલશે. પાઉસ જદો પાણી પાઉસના પાણી વરસા હતા તે સમયે અમને ડાંગની અંદર એ આપણા જે ખેડૂત હતા તે ખેતી કરી અને આખા વર્ષના જે અનાજ હતી ભેગા કરતા હતા ને એ વર્ષ પાણી બેસની પડેલ પૂરા જોડક પડના અને વચ્ચે થોડાક પડના આતા પાણી કાંઈ પડી નહીં રહેના તેના કારણે અમના જે લોકો હતી ચિંતામાં હતા કા આ જ પાઉસની મને પાણીની વરસનાર તો અમી એ વર્ષ અમે જોગું કિસે કરી અને પાણી વરસેલ તદવા જ અમે અનાજ પીકવી શકજહન. આ જ કારણ છે કે હવે ડાંગના આદિવાસીઓએ વરુણ દેવને રીઝવવા વરુણ યજ્ઞનો સહારો લીધો છે. ડાંગના તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવે વરસાદ માટે હવન થઈ રહ્યા છે. વરુણ દેવની પ્રાર્થના થઈ રહી છે કે વરસાદ લાવો. વરસાદ થઈ રહ્યો છે એ પ્રમાણમાં ખૂબ જ ઓછો વરસાદ થઈ રહ્યો છે તો બધા ચિંતિત છે. હજુ રોપણી બાકી છે અને વરુણદેવને રીઝવવાનો પ્રયાસ, નમ્ર પ્રયાસ બધા કરી રહ્યા છે કે આપણે એક સાથે ભેગા થઈ બધા તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં હવન કરી અને જે પાનદેવ જે છે એ વરુણ દેવતા તરીકે બધા માને છે એમને. સામાન્ય રીતે ડાંગના ભગતો એક જગ્યાએ ઓછા મળતા હોય છે, જોકે અહીં પહેલીવાર જુલાઈ માસના અંત સુધી વરસાદ ખેંચાતા લોકોની ચિંતા જોઈ ભગતો સંસ્કૃતિ ધામ ખાતે ભેગા થયા અને પહેલી જ વાર સમૂહમાં વૈદિક યજ્ઞ કર્યો. આદિવાસી અને વૈદિક પરંપરાથી પૂજા કરી, જેમાં અમારે જે પાનદેવ પિંડવાળમાં છે એ પિંડવાળના પાનદેવને અમે લોકોએ રીઝવ્યા, નળદાના દેવને રીઝવ્યા કે અમે પૂજા કરીએ, આ પૂજાને તમે સાક્ષર કરો અને બીજું કે આ પૂજાથી અમને એટલો બધો વરસાદ પડે કે આખા વર્ષનું સીધું સામગ્રી અમારા ડાંગના લોકોને ભરપૂર થઈ જાય, કેમ કે આ જ વરસાદ પર અમારા ડાંગના લોકો નિર્ભર હોય અને આ જ વરસાદથી આખા વર્ષનું સીધું સામગ્રી ભેગું કરતા હોય. આજે વરસાદ નથી તો આખો ડાંગ જિલ્લો ચિંતિત છે. ડાંગ જિલ્લામાં વરસાદ ફક્ત ખેડૂતો જ નહીં પણ કુદરત માટે પણ જરૂરી છે. ચોમાસામાં જ ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતું હોય છે, જેને માણવા પ્રવાસીઓ આવે છે.
સામાન્ય રીતે જુલાઈમાં ડાંગનો પ્રખ્યાત ગીરાધોધ સોળે કળાએ ખીલી જતો હોય છે, પણ અત્યારે અપૂરતા વરસાદને કારણે ગીરાધોધ હજુ પણ પૂર્ણ રીતે સક્રિય થયો નથી. વરસાદ ખેંચાતા અને મહામારીને કારણે પ્રવાસીઓ નથી આવતા, જેના કારણે સ્થાનિક આદિવાસીઓની આજીવિકા પણ જોખમાઈ છે, જેથી હવે મેઘરાજા મહેરબાન થાય એ જરૂરી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો હવે તો એ જ રાહ જોવા રહી છે કે મેઘરાજા મહેરબાન થાય અને ખેડૂતોને તેની આજીવિકા મળે. આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.